નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રકરણ 13 આપણે શા માટે માંદા પડીએ છીએ તેનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ રોગ આપણે કોઈ પણ થયો હોય તો આપણે તેને કેવી રીતે ઓળખી શકાય? તો રોગના અમુક લક્ષણો હોય, એ લક્ષણો અનુસાર આપણે પછી ડૉક્ટર પાસે જઈએ છીએ. ડૉક્ટર પાસે જઈએ એટલે ડૉક્ટર આપણે લક્ષણો કહીએ એ અનુસાર એની ટેસ્ટ, જે કાંઈ લેબોરેટરીની ટેસ્ટ હોય એ ટેસ્ટ કરાવે છે અને એ નિદાન કરી અને કહે છે કે તમને આ રોગ થયો છે. તો એ રોગ જે હોય છે એ ફેલાય, ઘણી વખત એ રોગોનો ફેલાવો હવા દ્વારા થાય છે. એક વ્યક્તિ જેમ કે શરદી ઉધરસ થયું હોય તો છીંક ખાવાથી અથવા ઉધરસ ખાવાથી તેના જે સૂક્ષ્મજીવો છે એ વાતાવરણમાં પ્રવેશે છે અને વાતાવરણમાંથી કોઈ વ્યક્તિમાં પ્રવેશી અને હવા દ્વારા તે બીજી વ્યક્તિને શરદી ઉધરસ એવા રોગો થાય છે. તો હવા દ્વારા ફેલાતા રોગો શરદી ઉધરસ, ન્યુમોનિયા, ક્ષય અને અત્યારે જે પ્રવર્તમાન સ્થિતિમાં આપણે જીવી રહ્યા છીએ એવો COVID-19, જે બધા જ હવા દ્વારા ફેલાતા રોગ છે. વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ તો ઘણા રોગ પાણી દ્વારા ફેલાય છે. રોગી વ્યક્તિનો પરસેવો, ઉત્સર્ગ દ્રવ્યો જે પાણીમાં ભળે છે અને એ પાણી જો કોઈ સ્વસ્થ વ્યક્તિના પીવામાં આવી જાય તો તેના દ્વારા સ્વસ્થ વ્યક્તિને એ રોગ થઈ શકે છે. અને ઘણી વખત લૈંગિક ક્રિયા દ્વારા પણ આવા રોગોનો ફેલાવો થતો હોય છે. સિફિલિસ અને એડ્સ જેવા રોગો લૈંગિક ક્રિયા દ્વારા ફેલાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું હવા દ્વારા, પાણી દ્વારા અને લૈંગિક ક્રિયા દ્વારા. અને રોગ, ઘણા બધા રોગ એવા હોય છે જે રોગના વાહકો દ્વારા પ્રાણીઓ અને કીટકો વડે ફેલાય છે. મચ્છર જોઈએ તો મચ્છરથી મેલેરિયા અને કૂતરું કરડવાથી રેબિસ એટલે કે હડકવા નો રોગ થાય છે. અહીં તમે જોઈ શકો છો કે કૂતરું, જો કૂતરાને હડકવા થયું હોય ને કોઈ પણ વ્યક્તિને તે કરડે તો એ વ્યક્તિમાં હડકવાનો રોગ થઈ શકે છે. આમ રોગનો ફેલાવો હવા દ્વારા, તો હવા દ્વારા શરદી, ઉધરસ, ન્યુમોનિયા, ક્ષય, COVID-19. અને પાણી દ્વારા, પાણી દ્વારા સ્વસ્થ વ્યક્તિ જો એવું દૂષિત પાણી પીધું હોય તો એ વ્યક્તિમાં જે રોગ થયો હોય એ વ્યક્તિના સંપર્ક, ઉત્સર્ગ દ્રવ્યો કે પરસેવાવાળું પાણી જો સ્વસ્થ વ્યક્તિએ પીધું હોય તો એના દ્વારા પણ રોગનો ફેલાવો થાય છે. લૈંગિક ક્રિયા દ્વારા સિફિલિસ અને એડ્સ જેવા રોગો થાય છે. અને વાહકો જેમ કે મચ્છરથી મેલેરિયા અને કૂતરું કરડવાથી રેબિસ એટલે કે હડકવાના રોગ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયા રોગો, આ રોગ ઘણી કયા કારકો દ્વારા થાય છે? તો રોગ અને રોગજન્ય સજીવો એટલે કે રોગના કારકો. તો આપણે જોઈએ કે વાયરસથી કયો રોગ થાય છે? તો આપણે એડ્સ અને કમળો, બેક્ટેરિયાથી ક્ષય અને ટાઇફોઇડ, પ્રજીવથી મેલેરિયા, કાલાઆજાર અને નિંદ્રા રોગ, ફૂગથી દાદર, ખસ, ચામડીના વિવિધ રોગ અને કૃમિથી હાથી પગો અને વાળો જેવા રોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે રોગો જોયા પણ આપણે આગળ કહ્યું હતું કે રોગોના બે પ્રકાર છે, ચેપી રોગ અને બિનચેપી રોગ. તો ચેપી રોગ, જે સંસર્ગજન્ય રોગ પણ એને કહેવામાં આવે છે, એ રોગનો ફેલાવો હવા દ્વારા, પાણી દ્વારા, ખોરાક દ્વારા, અન્ય પ્રાણી દ્વારા કે જાતીય સમાગમ દ્વારા થાય છે. તો ચાલો જોઈએ કે હવા દ્વારા, તો હવા દ્વારા થાય છે શરદી, ખાંસી, ન્યુમોનિયા અને ટીબી. પાણી દ્વારા કોલેરા, મરડો, ટાઇફોઇડ અને કમળો. ખોરાક દ્વારા, તો ખોરાક દ્વારા કોલેરા, મરડો, અતિસાર અને કમળો, તે ખોરાક દ્વારા થાય છે. અને અન્ય પ્રાણી, મેલેરિયા, હડકવા, અન્ય પ્રાણી દ્વારા થતા રોગો છે. અને જાતીય સમાગમથી એડ્સ, ગોનેરિયા અને સિફિલિસ જેવા રોગો ફેલાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ રોગનો ફેલાવો જોયું તે ચિત્ર દ્વારા જોઈએ. ઘણી વખત એવું કહેવામાં આવે છે કે ચિત્ર દ્વારા જોયેલું હું વધારે યાદ રહે છે. તો વ્યક્તિના સંપર્ક દ્વારા અમુક રોગો આપણે જોયું ફેલાય છે, અમુક હવા દ્વારા ફેલાય છે, અમુક પરોક્ષ સંપર્કથી ફેલાય હવા દ્વારા, ખોરાક દ્વારા, મચ્છર અને કીટકો દ્વારા અને કેટલાક પ્રાણીઓ દ્વારા, અને ઘણી વખત વ્યક્તિના સંક્રમણથી પણ અમુક પ્રકારના રોગોનો ફેલાવો થાય છે.
જે અહીં તમને ચિત્ર દ્વારા સમજાવવામાં આવ્યું છે. શરીરમાં આ રોગો થાય છે, એ રોગોના કારકોનો પ્રવેશ ક્યાંથી થાય છે અને એનો લક્ષ્યાંક શું હોય છે તે જોઈએ. તો આપણને રોગ થાય ક્ષય કે ન્યુમોનિયા, તો એ રોગના કારકો છે બેક્ટેરિયા, અને એ બેક્ટેરિયા નાક દ્વારા આપણા શરીરમાં પ્રવેશે છે અને એ ફેફસાને અસર કરે છે. ક્ષય અને ન્યુમોનિયાના બેક્ટેરિયા નાક દ્વારા પ્રવેશે છે અને એ ફેફસાને અસર કરે છે. એ જ રીતે ટાઇફોઇડ અને કોલેરાના બેક્ટેરિયા મુખ દ્વારા આપણામાં પ્રવેશે છે અને આંતરડાને અસર કરે છે. અને મેલેરિયાના પ્રજીવ જે મચ્છર કરવાથી રુધિરમાં પ્રવેશી અને યકૃત અને રક્તકણને અસર કરે છે આપણા શરીરમાં. અને શરદી અને ઇન્ફ્લુએન્ઝાના વાયરસ નાકમાં ફેફસામાં નાક દ્વારા પ્રવેશી અને ફેફસાને નુકસાન પહોંચાડે છે. એ જ રીતે કમળો એ વાયરસથી થાય છે અને કમળાના વાયરસ મુખ દ્વારા આપણા યકૃત સુધી પહોંચી અને યકૃતને નુકસાન પહોંચાડે છે. અને એડ્સ, તો એડ્સના વાયરસ એ જાતીય સંપર્ક દ્વારા આપણા શરીરમાં પ્રવેશી અને આપણું જે રોગનો સામનો કરતું તંત્ર, જે રોગ પ્રતિકારક તંત્ર છે, તેને નુકસાન પહોંચાડે છે. આ તમે જોયું કે રોગના કારકો કયા છે, એ કયા માધ્યમથી આપણા શરીરમાં પ્રવેશે છે અને કયા અંગને નુકસાન કરે છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ જે બહુ જ નોંધવા જેવી બાબત છે. વિદ્યાર્થી મિત્રો, હવે આગળ જોઈએ તો આપણે રોગ વિશે તો જોયું કે રોગ આ માધ્યમથી થાય, આવા આવા પ્રકારના રોગ થાય, તો એ રોગના ઉપચારના સિદ્ધાંતો શું હોઈ શકે, એના ઉપચાર માટે આપણે શું કરવું જોઈએ, તો ચાલો આપણે આગળ જોઈએ રોગના ઉપચારના સિદ્ધાંતો. રોગના ઉપચારના સિદ્ધાંતો, તો રોગના ઉપચાર એટલે કે એની અસર ઘટાડવા માટે, ચેપગ્રસ્ત રોગકારકોના નાશ માટે આપણે ડૉક્ટર પાસે જઈ એન્ટીબેક્ટેરિયલ કે એન્ટીવાયરલ ઔષધનો ઉપયોગ કરીએ છીએ. ડૉક્ટરની સૂચના અનુસાર આપણે તે મટાડવા માટે શું કરીએ છીએ, તો કે એન્ટીબેક્ટેરિયલ એ જે દવા આપે છે, એન્ટીબેક્ટેરિયલ જો બેક્ટેરિયાને કારણે થયો હોય તો એન્ટીબેક્ટેરિયલ, અને વાયરસને કારણે થયો હોય તો જે નિદાન કરીને ડૉક્ટર એન્ટીવાયરલ ઔષધિ આપે છે, એટલે કે દવા આપે છે, અને તેને આપણે પી અને આપણે એ રોગને મટાડીએ છીએ, અસર ઘટાડીએ છીએ. અને ઘણી વખત વિદ્યાર્થી મિત્રો આરામ કરી બહુ નોર્મલ એવા રોગમાં શરીરને રોગપ્રતિકારક તંત્રની કામગીરી વધી જતી હોવાથી શરદી ઉધરસ એવા નોર્મલ રોગમાં ઘણી વખત પ્રતિકારક તંત્રની કામગીરી વધી જાય તો પણ એ ઝડપથી રિકવરી થતા હોવાથી એવા જે નોર્મલ રોગ છે એમાં આપણે શરીરના પ્રતિકારક તંત્રને આરામ આપવા માટે એને ઊર્જાની વધારે જરૂર હોય છે, ત્યારે એનો સામનો કરવા માટે જો આપણે આરામ કરીએ તો આપણામાં ઊર્જાનો પ્રમાણ વધી જાય છે અને પ્રતિકારક તંત્રની તાકાત વધી જાય છે. તો એવા જે શરદી ઉધરસ એવા જે નોર્મલ રોગ હોય છે એમાં ઘણી વખત આપણે આરામ કરી શક્તિના વધારો કરી અને એનો સામનો કરી શકીએ છીએ. એટલે કે આરામ કરી શરીરની શક્તિ સાચવવાનો પ્રયત્ન કરવો જોઈએ રોગની અસરકારકતા ઘટાડવા માટે. રોગ થવાના અસરકારકતા ઘટાડી પણ આપણે એના રોગ થવાના કારણોનો જ નાશ કરી દઈએ તો પણ આપણે રોગથી બચી શકીએ. જેમ કે સાર્વજનિક સફાઈ દ્વારા રોગવાહકો, આપણે આગળ જોયું કે મેલેરિયા મચ્છર કરડવાથી થાય છે, તો આપણી આસપાસ સાફ સફાઈ દ્વારા પાણી ગંદુ ન હોય તો ત્યાં મચ્છરનો ઉપદ્રવ ઓછો થાય, જેથી આપણા આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખી આપણે અને આપણી આસપાસના સમાજમાં રહેતા આપણા પાડોશી, જે આપણે એક સામાજિક મનુષ્ય એટલે એક સામાજિક પ્રાણી જ છે, તો આપણી આસપાસનાનું સ્વાસ્થ્ય પણ સાચવી શકીએ, જેથી આપણે સમાજને ઉપયોગી નીવડીએ. એવું એક ઉપયોગી નીવડીએ એવું જ આપણે કહી શકીએ. આપણે એક સામાજિક વ્યક્તિ છીએ, જેથી આપણે આજુબાજુનાને પણ આપણા દ્વારા ઘણી વખત સાફ સફાઈ ન રાખીએ તો પાણીનું પ્રમાણ વધી જાય, પાણી ખાબોચિયા ભરાયેલા હોય તો તેમાં મચ્છરોનું પ્રમાણ વધી જાય છે, એટલે એના કારણે મચ્છર કરડવાથી કોઈપણને મેલેરિયા જેવા કોઈપણ રોગ થઈ શકે છે. તો આપણે સાર્વજનિક સફાઈ દ્વારા રોગવાહક મચ્છર
અને માખીની ઉત્પત્તિ રોકવી, સ્વચ્છ હવા, પાણી અને સમતોલ આહારનો ઉપયોગ કરવો. આપણે અત્યારે જંક ફૂડ ખાવાનું પ્રમાણ વધી ગયું છે વિદ્યાર્થી મિત્રો, જે આપણા શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે. એને બદલે આપણે તાજો રાંધેલો ઘરનો જ ખોરાક, સમતોલ આહાર લેવો જોઈએ, જેથી પણ આપણી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને આપણે નોર્મલ રોગો થયા હોય તો એનાથી આપણે તાકાત ખોરાક દ્વારા સમતોલ આહાર ખાવાથી એનો સામનો કરી શકીએ છીએ. એટલે સ્વચ્છ હવા, પાણી અને સમતોલ આહારનો ઉપયોગ કરીને પણ આપણે અમુક રોગના કારકોનો નાશ કરી શકીએ છીએ. વિવિધ પ્રકારની રસી દ્વારા રોગો સામે રોગ પ્રતિકારક શક્તિ મેળવી વ્યક્તિગત આરોગ્ય પરત્વેની સભાનતા માટે વિવિધ પગલાં લેવા જોઈએ. આ રસીકરણ કાર્યક્રમની તો તમે સૌ જાણકાર જ છો. આ ઉપરાંત આપણે સારસ કોરોના વાયરસથી થાય છે, ઝોનોસેસ ડિસીઝ પ્રાણી અને મનુષ્ય બંનેમાં પરસ્પર ફેલાય છે. એના લક્ષણો છે એ ફ્લૂ જેવા લક્ષણો જણાય છે અને 100 અંશ ફેરનહાઇટથી વધુ તાવ આવવો, સ્નાયુઓનો દુખાવો, શરીરમાં આળસ તથા ન્યુમોનિયાના લક્ષણો આમાં જોવા મળે છે. આ ઉપરાંત આપણે આગળ જોઈએ તો સ્ટેફિલોકોકસિસ, એ ગ્રામ પોઝિટિવ રાઉન્ડ સ્નેપ ફર્મિક્યુટ, મજબૂત બાહ્ય કવચ ધરાવતા બેક્ટેરિયાથી થાય છે, જે નાક કે શ્વસનતંત્રને લગતા ચેપ તથા ખાસ અત્યારના જે યુવાનો છે એની સમસ્યા ખીલ માટે સામાન્ય રીતે જવાબદાર છે. ક્યારેક તેઓ ફૂડ પોઈઝનિંગ માટે પણ જવાબદાર ગણાય છે. આ બધા જ પ્રકારના રોગો આપણે વિશે માહિતી મેળવી, સેના દ્વારા ફેલાય છે તે માહિતી મેળવી. પરંતુ વિદ્યાર્થી મિત્રો, અત્યારનો યુગ જે તમારા આસપાસના મૂલ્યાંકન દ્વારા તમે આ પ્રશ્નનો જવાબ આપી શકો છો. કે પ્રશ્ન પહેલો છે કે એવા 3 કારણ લખો કે જેના આધારે તમે વિચારી શકો કે તમે બીમાર છો અને ચિકિત્સકની પાસે જવા માંગો છો. જો આમાંથી એક પણ લક્ષણ હોય તો તમે ચિકિત્સક પાસે જવા માંગો છો, શા માટે અથવા શા માટે નહીં, તે તમે તમારા વ્યક્તિગત અનુભવ પરથી લખી શકો. એવા પ્રશ્ન હવે પૂછાવાનું પ્રમાણ વધી રહ્યું છે, એટલા માટે આ પ્રશ્નનો જવાબ તમે તમારી રીતે લખશો. બીજો પ્રશ્ન છે કે નીચે આપેલા પૈકી કોનાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે અને કેમ? આપણે આગળ જોયું જ છે કે કોનાથી ખરાબ અસર પડે છે, એ અનુસાર તમારે જવાબ લખી અને એનું કારણ દર્શાવવાનું છે. જો તમને કમળો થયો હોય તો, જો તમને જૂ પડી હોય તો, અને જો તમને ખીલ થયા હોય તો શેનાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે અને શા માટે, એટલે કે તમારે એનું કારણ પણ દર્શાવવાનું છે. આ પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. અને આપણે આગળ વાત કરી હતી કે રસીકરણ, તો આપણે રોગ પ્રતિકારકતા વધારવા માટે રસીકરણ કાર્યક્રમ અમલમાં આવેલો છે. એ રસી અહીંયા તમે દ્રશ્ય જોઈને પણ કહી શકો છો કે આ રસી શીતળાની એવી રસી પહેલાં શોધાણી હતી સૌથી પહેલાં, અને જેના શોધનાર હતા એડવર્ડ જેનર, જેનું તમને અહીં ચિત્ર દર્શાવવામાં આવ્યું છે. તો એ રસી શોધનાર એડવર્ડ જેનરનું ચિત્ર દ્વારા અહીં વર્ણન કરવામાં આવ્યું છે. આ રસીકરણથી રોગકારક જીવાણુઓ રોગ પ્રતિકારક તંત્ર પર પ્રથમ વખત આક્રમણ કરે ત્યારે પ્રતિકારક તંત્ર તે જીવાણુઓ સામે પ્રતિક્રિયા કરે છે અને તેના વિશિષ્ટ સ્વરૂપને યાદ રાખે છે, અને આ સિદ્ધાંત પર રસીકરણ કામગીરી કરે છે. ધનુર, ડિપ્થેરિયા, ઉટાટ્યું, ઓરી, પોલિયો વગેરેની રસીઓ ઉપલબ્ધ છે. ડૉક્ટર એડવર્ડ જેનરે શીતળા વિરોધી રસી વિકસાવી અને હાલના સમયમાં વિશ્વ કહેનું તો કે શીતળા મુક્ત થઈ ગયું છે. કોઈને શીતળા થયું હોય એ અત્યારે સાંભળવા મળતું નથી, જે આ રસીકરણને આભારી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે ગયા વર્ષે 1-2 વર્ષમાં જોયું કે MR રસી પણ 15 વર્ષ સુધીના બાળકોને મૂકવામાં આવે છે અને તે દરેક સ્કૂલો અને દરેક ઘરે રહેતા બાળકોને પણ આપવામાં આવી છે, જે સરકારશ્રી આપણા સારા સ્વાસ્થ્ય માટે આટલી જો તકેદારી રાખતા હોય તો આપણે આપણા સ્વાસ્થ્ય માટે બનતું કરવું જોઈએ. તો આ રસીકરણ કાર્યક્રમ 1-5 વર્ષનું બાળક થાય ત્યાં સુધીનો સરકારશ્રી દ્વારા તદ્દન મફતમાં, તમે જાણો જ છો બધા કે
આપવામાં આવે છે અને તેનો બધાએ લાભ લેવો જોઈએ, જેથી આપણે રોગો સામે રક્ષણ મેળવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જે આ પાઠમાં અભ્યાસ કર્યો તે અનુસાર તમને સ્વાધ્યાયમાં જે પ્રશ્ન આપેલા છે એનું તમારે મૌખિક જવાબ આપવાનો છે કે છેલ્લે એક વર્ષમાં તમે કેટલી વાર બીમાર પડ્યા હતા, બીમારી શું હતી, આ બીમારીઓને દૂર કરવા માટે તમે આ માટે તમારે તમારું અવલોકન કરી અને આનો જવાબ આપવાનો છે. તમે તમારી દિનચર્યામાં કયું પરિવર્તન કરશો, આ બીમારીઓથી બચવા માટે તમે તમારી આડોશપાડોશમાં શું પરિવર્તન કરશો, આનું તમારે તમારું ઓબ્ઝર્વેશન કરી અને આપણે કેટલી વખત માંદા પડ્યા, એ માંદા પડ્યા ત્યારે આપણે શું કર્યું અને શું ચેન્જીસ લાવ્યા જેથી આપણે સાજા થઈ ગયા, તે તમારે લખવાનું છે. બીજો પ્રશ્ન છે, ડૉક્ટર, નર્સ, સ્વાસ્થ્ય કર્મચારીઓ અને અન્ય વ્યક્તિની તુલનામાં રોગીઓના સંપર્કમાં વધારે રહે છે, તો તપાસ કરો કે તેઓ તેમની જાતને બીમાર થતા કેવી રીતે બચાવે છે. આપણે દવાખાને જતા હોઈએ એટલે એ તો આપણને ખબર જ છે, એ લોકો ઘણા બધા એવા માસ્ક, ગ્લોવ્સ એવી વસ્તુનો યુઝ કરે છે જેથી એનામાં રોગનો ફેલાવો ઓછો થાય છે. ત્રીજો પ્રશ્ન છે, તમારી આડોશપાડોશમાં એક સર્વેક્ષણ કરો અને તપાસ કરો કે સામાન્ય રીતે કોઈ પણ ત્રણ બીમારીઓ થઈ છે, આ બીમારીઓને ફેલતી અટકાવવા માટે તમારા સ્થાનિક પ્રશાસનને ત્રણ સૂચના આપો. એટલે આજુબાજુમાં જે કંઈ આરોગ્યને લગતા હોય એ લોકો પાસે જઈ અને આ ત્રણ બીમારીથી અટક બચવા માટે શું કરવું જોઈએ તે સૂચન કરવાના છે. એક બાળક તેની બીમારી કહી શકતો નથી, આપણે તેની ઓળખ કઈ રીતે કરશું, શું બાળક બીમાર છે, બાળકને કોઈ બીમારી છે, એ રીતે તમે એના પ્રશ્નનો બીમારી ન કહી શકે એનું અંદરોઅંદર ચર્ચા કરી અને તમારા સ્વમૂલ્યાંકન દ્વારા તમારે પ્રશ્નનો જવાબ આપવાનો છે. દરેક વ્યક્તિએ હવે એવા પ્રશ્ન પૂછાય છે કે એનો જવાબ અને એનું કારણ અલગ હોઈ શકે છે. આ જે સ્વાધ્યાયના પ્રશ્ન છે એમાં પાંચમો પ્રશ્ન છે કે નીચે આપેલ પૈકી કઈ પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિ પુનઃ બીમાર પડી શકે છે, શા માટે. તો પહેલું છે કે જ્યારે તે મેલેરિયામાંથી સાજો થઈ ગયો હોય, બીજું તે મેલેરિયામાંથી સાજો થઈ ગયો છે અને અછબડાના રોગીની સેવા કરી રહ્યો છે તેના કારણે, ત્રીજું છે કે મેલેરિયામાંથી સાજા થઈ ગયા પછી તે ચાર દિવસ ઉપવાસ કરે છે અને અછબડા રોગીની સેવા કરી રહ્યો છે, શા માટે એ પાછો પુનઃ બીમાર પડે છે એનો જવાબ મૌખિક આપવાનો છે. નીચે આપેલ પૈકી કઈ પરિસ્થિતિમાં તમે બીમાર થઈ શકો છો, જ્યારે તમારી પરીક્ષાનો સમય હોય, જ્યારે તમે બસ તેમજ રેલગાડીમાં બે દિવસ સુધી યાત્રા કરીને આવ્યા હોય ત્યારે, કે જ્યારે તમારો મિત્ર ઓરીથી પીડાય છે ત્યારે, આ બધી જ પરિસ્થિતિમાં તમારે તમારો જે પાઠ ભણ્યા એ અનુસારના જવાબ લખવાના છે અને જવાબ પણ કારણ સહિત લખવાના છે. અમુક પ્રશ્નના જવાબ વ્યક્તિએ અલગ હોઈ શકે અને હવેની જે પરીક્ષા પ્રણાલી છે તે આ અનુસારની જ છે, એટલે આપણે અત્યારથી એવી હેબિટ પાડીશું. આ બસ વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આટલું જ.